केशोद पटेल रोड पर शाकभाजी ना पाथरणावाड़ा ने हटावता नगरपालिका कचेरी ए पहोंच्या। કેશોદના ચાર ચોક વિસ્તારમાં રેલવે અંડરબ્રિજનું કામ ચાલુ થતાં આયોજન વગર અણઘડ રીતે છૂટતા હુકમોને કારણે સંખ્યાબંધ લોકોની રોજીરોટી પર અસર જોવા મળી રહી છે। કેશોદના પટેલ રોડ પર પોલીસ લાઇનના દિવાલ પાસે શાકભાજીનો છૂટો વેપાર કરતી આજીવિકા રળતા શાકભાજીના પથારાવાળા ફેરિયાઓને ટ્રાફિકને અડચણ ઊભી થતી હોવાનું જણાવી હટાવવામાં આવતા સામેની બાજુ આવેલ ખાનગી માલિકાના પ્લોટમાં કામચલાઉ ધોરણે બેસતા કેશોદે જે પરિવારના સન્માનની દ્રષ્ટિએ આદર કરે છે એમના વારસદારો દ્વારા નકારાત્મક ઉર્જા હેઠળ જગ્યા ખાલી કરાવતા પથારાવાળા ફેરિયાઓ કેશોદ પોલીસ સ્ટેશન અને કેશોદ નગરપાલિકા કચેરીમાં રૂબરૂમાં રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી હતી। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ આસપાસ બેસતા પથારાવાળા ફેરિયાઓના કારણે હોસ્પિટલના દરવાજા પણ ખોલી શકાતા નથી। કેશોદના નવદુર્ગા મંદિર પાસેથી હરવા વાહનોને આવવાની વ્યવસ્થા કરી હોય ત્યારે દિવાલે બેસતા પથારાવાળા ફેરિયાઓ નડતરરૂપ થતા હોય તો સરકારી દવાખાને આસપાસના ફેરિયાઓની જગ્યાઓ ઘટાડીને બધાનો સમાવેશ કરવો જોઈએ અથવા નગરપાલિકા સંચાલિત શાક માર્કેટમાં સંખ્યાબંધ થડા ખાલી પડેલા છે એ તમામના ભાડા કરાર રદ કરી પથારાવાળા ફેરિયાઓના કાયમી ધોરણે જગ્યા ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે। કેશોદના પટેલ રોડ પર આવેલા પથારાવાળા ફેરિયાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની શેરી ફેરિયાઓની યોજનાઓ હેઠળ લોન મેળવેલ હોય ત્યારે ધંધા રોજગાર બંધ થઈ જશે તો બેંક લોનના હપ્તા ભરવાના સાંસા પડે એમ છે। કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ બે દિવસમાં વિકલ્પો અંગે વિચારણા કરી વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે। કેશોદના જવાબદાર તંત્રના પક્ષપાતી વલણનો ભોગ બનેલા પથારાવાળા ફેરિયાઓની આજીવિકાનો પ્રશ્ન ઊભા થતાં લાચાર બિચારા બની ગયા છે। કેશોદ શહેરી વિસ્તારમાં અસંખ્ય પથારાવાળા કેબિન ધારકો હોય ત્યારે તમામ ધંધાર્થીઓને કાયમી ધોરણે જગ્યા ફાળવવામાં આવશે। અસંખ્ય ધંધાર્થીઓની રોજીરોટી સિનવાઈ જશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે। ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ।